સુરત મ્યુનિસિપાલમાં ચાલતા હાજરી કૌભાંડ અટકાવવા માટે મ્યુનિસિપાલ કમિશનર દ્વારા આજથી બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે, પરંતુ અગાઉની જેમ ફરી એકવાર યુનિયનોએ ભેગા મળીને મ્યુનિસિપાલિટીના કેમ્પસમાં જ સભા કરીને બાયોમેટ્રિક હાજરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. આજથી કર્મચારીઓ બાયોમેટ્રિક હાજરીનો બહિષ્કાર કરે તો મ્યુનિસિપાલિટી કમિશનર કેવા પગલાં ભરશે તેની ઉપર સૌ કોઈની નજર રહેશે. સુરત મ્યુનિસિપાલિટીમાં છેલ્લા ઘણા વખતથી બોગસ હાજરી કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ વચ્ચેની બેઠકમાં કેટલાક કર્મચારીઓ રિક્ષામાં આવીને હાજરી પૂરીને પાછા જતા રહેતા હોવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી હતી. આટલું જ નહીં, પરંતુ ફરિયાદ કરનાર અધિકારીએ રિક્ષા નંબર સાથે પુરાવા આપવાની વાત કરી હતી. સુરત મહાનગરપાલિકાના યુનિયનોની સ્ટિયરિંગ કમિટીનો હું કન્વીનર છું, મોહમ્મદ ઇકબાલ શેખ. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામદારોને અનેકવિધ પ્રકારની મુશ્કેલીઓ પડે છે. કર્મચારીઓ અને કામદારોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અવારનવાર કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવે છે. અત્યારે છેલ્લા 2-3 માસમાં ઘણી બધી રજૂઆતો કરવામાં આવી. અમને એક આશ્વાસન આપવામાં આવેલું કે 10 દિવસમાં તમારી સાથે મિટિંગ કરવામાં આવશે. એ વાતને આજે 40 દિવસ પૂરા થઈ ગયા છે, છતાં અમારી સાથે કોઈ મિટિંગ કે ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. અને આવતીકાલથી એટલે કે તારીખ 15મી ફેબ્રુઆરીથી બાયોમેટ્રિક પદ્ધતિથી ફરજિયાત હાજરી પૂરવાનો પરિપત્ર કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેથી અમારા તમામ યુનિયનોને સ્ટિયરિંગ કમિટી દ્વારા આવતીકાલથી એટલે કે 15મી ફેબ્રુઆરીથી બાયોમેટ્રિક પદ્ધતિનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું. અમે અમારા તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનો આવતીકાલથી કોઈ પણ પ્રકારે બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી પૂરશે નહીં. અમારા પ્રશ્નો અંગે જ્યાં સુધી ચર્ચા વિચારણા કરવામાં આવશે નહીં અને આ અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવશે ત્યાં સુધી આ અમારો બહિષ્કાર ચાલુ રહેશે. આ આંદોલનમાં અમારા તમામ કર્મચારીઓ સંકળાયેલા રહેશે, જેમાં વર્ગ 1ના માત્ર અમુક અધિકારીઓને બાદ કરતા વર્ગ 2, 3 અને 4 એ તમામે તમામ વર્ગના તમામ કર્મચારીઓ અને કામદારો આ બાયોમેટ્રિક પદ્ધતિનો બહિષ્કાર કરશે. આવા પ્રકારની ગંભીર ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનરે તમામ કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરી છે. અગાઉ જ્યારે નિર્ણય લેવાયો હતો ત્યારે કેટલાક યુનિયનોએ વિરોધ કર્યો હતો. હવે આવતીકાલથી એટલે કે આજ રોજ 15મી જાન્યુઆરીથી ફરી એકવાર ફરજિયાત થવા જઈ રહી છે. મોડી સાંજે મ્યુનિસિપલ કેમ્પસમાં જ કર્મચારી મંડળના હોદ્દેદારો કર્મચારીઓએ ભેગા થઈ બાયોમેટ્રિક હાજરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આવતીકાલથી કોઈ પણ બાયોમેટ્રિક હાજરી નહીં પૂરે તેવા મેસેજ અધિકારી કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા છે. હવે મ્યુનિસિપલ કમિશનર કર્મચારી મંડળના એલાન સામે પાણીમાં બેસી જાય છે કે પછી કડક પગલા ભરી હાજરી ફરજિયાત કરે છે તે તો સમય જ બતાવશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ તોપેવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.